नमस्कार विद्यार्थी मित्रों, गुड मॉर्निंग। श्री सत्यप्रकाश विद्यापीठ द्वारा ऑनलाइन एजुकेशन नी अंदर आप सर्वे विद्यार्थी मित्रों हार्दिक स्वागत करवामां आवे छे। तो विद्यार्थी मित्रों, अमारी यूट्यूब चैनल ने सब्सक्राइब करो, लाइक करो, शेर करो और कॉमेंट करो, जे थकी अमारा नवा लेक्चर्स तमारा सुधी पहुँची शके। तो विद्यार्थी मित्रों, आपणे चेप्टर नंबर 4 જે આપણું પ્રકરણ 4 ચાલુ છે, તો વિદ્યાર્થી મિત્રો ખાસ કરીને આપણે ઇકોનોમિક્સની અંદર ધોરણ 11ની અંદર ચેપ્ટર નંબર 4 પ્રકરણ 4માં પ્રકરણનું નામ છે પુરવઠો। વિદ્યાર્થી મિત્રો, અગાઉ આપણે બે પ્રશ્ન જે ભણી ચૂક્યા છીએ, હવે વિદ્યાર્થી મિત્રો આપણે પ્રશ્ન નંબર 3 છે એ ભણવાનો છે। પ્રશ્ન નંબર 3 છે, પુરવઠાના નિયમોના અપવાદો સાચા નથી તે સમજાવો। જો વિદ્યાર્થી મિત્રો ખાસ જોજો, કેસ જે પુરવઠાના નિયમોના જે અપવાદો છે એ સાચા નથી તે સમજાવવાના છે, બરાબર? વિદ્યાર્થી મિત્રો જોઈએ આપણે, તો સૌ પ્રથમ પહેલાં એની પ્રસ્તાવના જોઈ। પુરવઠાનો નિયમ અમુક બાબતોને લાગુ પડતો હોતો નથી। જો ખાસ વિદ્યાર્થી મિત્રો જોજો કે પુરવઠાનો જે નિયમ છે અમુક બાબતોને છે એ લાગુ પડતો હોતો નથી ક્યારે, તેથી તેમાં અપવાદો જોવા મળે છે। જો ખાસ કરીને નીતિ નિયમોની અંદર જો નિયમ છે બરાબર એમાં અમુક બાબતો લાગુ પડતી નથી, પણ તેના અપવાદો છે એ ખાસ કરીને એની અંદર છે એ જોવા મળતા હોય છે। પરંતુ આ અપવાદો વિવાદસ્પદ હોતા હોય છે। જો કેવા હોય છે, ઘણી બધી જગ્યાએ આપણે જોતા હોઈએ છીએ કે અપવાદો છે એ ઘણી બધી સામાન્ય બાબતોની અંદર, નાની નાની બાબતોની અંદર વિવાદસ્પદ હોતા હોય છે, બરાબર? અર્થશાસ્ત્રમાં, અર્થશાસ્ત્રીઓમાં એમના વિશે વિવિધ મતાંતર જોવા મળતું હોય છે। જો વિદ્યાર્થી મિત્રો ખાસ જોયો, ઘણા બધા જે અર્થશાસ્ત્રીઓ છે બરાબર, એ અર્થશાસ્ત્ર વિષયની અંદર એના પોતાના મંતવ્યો છે એ ઘણા બધા છે ખાસ કરીને રજૂ કરતા હોય છે। જોઈ સૌ પ્રથમ તો પહેલાં અપવાદો, દુર્લભ વસ્તુઓ, કેટલીક વસ્તુઓના પુરવઠા પર માનવીનો અંકુશ હોતો નથી। જો વિદ્યાર્થી મિત્રો દુર્લભ જે વસ્તુઓ છે બરાબર, એમાં ઘણી બધી વસ્તુઓ છે બરાબર, તો કેટલીક વસ્તુઓના પુરવઠામાં માનવીનો પોતાનો અંકુશ છે એ હોતો નથી। પરંતુ શું છે, ખાસ કરીને જોજો બરાબર, તેમનું તેમજ તેમનું ઉત્પાદન પણ કરી શકાતું હોતું નથી। જો કેવું કીધું છે કે ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો જોજો કે કોઈપણ વસ્તુ છે બરાબર, કેટલીક વસ્તુના પુરવઠા પણ માનવીનો પોતાનો છે અંકુશ હોતો નથી ક્યારે, પરંતુ શું કીધું છે એની સામે, તેનું ઉત્પાદનએ પણ કરી શકાતું હોતું નથી। જો ઉત્પાદન થતું હોય તો આપણે ઉપયોગમાં લઈ શકીએ, પણ ઉત્પાદનએ પણ એનું થતું નથી। વસ્તુઓને ઐતિહાસિક કે દુર્લભ વસ્તુઓ કહેવામાં આવે છે, જો ખાસ કરીને તેનું ઉત્પાદન થતું નથી, માનવીને ઉપયોગ પણ થતું નથી બરાબર, તેવી વસ્તુઓને ઐતિહાસિક અથવા દુર્લભ વસ્તુ છે ખાસ કરીને કહેવામાં આવતી હોય છે। દુર્લભ કે અપ્રાપ્ય વસ્તુની કિંમત વધે તો પણ તેનો પુરવઠો વધારી શકાતો હોતો નથી। જો ખાસ કરીને માનવીને પોતાને કાંઈ ઉપયોગ આવતો નથી બરાબર, દુર્લભ જે અપ્રાપ્ય વસ્તુ છે, પ્રાપ્ય વસ્તુ હોય તો બરાબર છે કે આપણને ઉપયોગ થાય માનવીને, પણ આ કેવી કીધી છે, અપ્રાપ્ય વસ્તુ છે બરાબર, તો વસ્તુની કિંમત વધે તો પણ તેના પુરવઠામાં વધારો કરી શકાતો હોતો નથી। આવી વસ્તુઓમાં પ્રાચીન સિક્કાઓ, ચિત્રો કે મૂર્તિઓનો સમાવેશ થાય છે। જો ખાસ કરીને દુર્લભ વસ્તુઓની અંદર કેવી વસ્તુઓનો સમાવેશ થાય છે, તો કે પ્રાચીન જે સિક્કાઓ છે, ચિત્રો છે કે મૂર્તિઓ છે, એવી વસ્તુઓનો ખાસ કરીને સમાવેશ દુર્લભ વસ્તુઓની અંદર થતો હોય છે। પુરવઠાના નિયમો આ અપવાદ સાચો ન ગણી શકાય, કારણ કે આવી વસ્તુઓનો પુરવઠો હોતો જ નથી, તેનો જથ્થો હોય છે। જો વિદ્યાર્થી મિત્રો ખાસ જોજો કે જે આવી વસ્તુઓ છે એનો ક્યારે પુરવઠો હોતો નથી, તો એની સામે શું હોય છે, એનો જથ્થો ગણવામાં આવે છે, ક્યારે પુરવઠો ગણવામાં આવતો હોતો નથી। ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે જોશું તો નાશવંત વસ્તુઓ બરાબર, આ બહુ મહત્ત્વનો પોઈન્ટ છે આપણા માટે, તો કે નાશવંત વસ્તુઓમાં શાકભાજી છે, ફળ છે, દૂધ છે વગેરે વસ્તુઓ કેવી હોય છે, નાશવંત વસ્તુઓ, તો આવી બધી વસ્તુઓનો સમાવેશ છે નાશવંત વસ્તુઓની અંદર થતો હોય છે। શાકભાજી છે, ફળ છે, દૂધ છે, આ બધી વસ્તુઓ છે નાશવંત વસ્તુઓ છે। આવી વસ્તુની કિંમત વધે તો પણ ઉત્પાદક વધુ નફો મેળવવા તેનો પુરવઠો તાત્કાલિક વધારી શકતો હોતો નથી। જો વિદ્યાર્થી મિત્રો ખાસ જોજો કે આવી જે નાશવંત વસ્તુઓ છે એની કિંમત વધે તો પણ છે ઉત્પાદક વધુ નફો મેળવવા તેનો પુરવઠો
તાત્કાલિક વધારી શકતા હોતા નથી, કારણ કે કેવી વસ્તુ છે, નાશવંત વસ્તુ છે, એના માટે. આ અપવાદ સાચો નથી, કારણ કે વર્તમાન સમયમાં આવી વસ્તુઓને કોલ્ડ સ્ટોરેજમાં લાંબા સમય સુધી સાચવી રાખી શકાય છે. જો ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો જોજો કે ફળ છે, દૂધ છે, જો એને તમારે લાંબા સમય સુધી સાચવી રાખવું હોય તો એને ફરજિયાત છે કેમાં રાખવું પડે છે, કોલ્ડ સ્ટોરેજ, ફ્રીજની અંદર, જે ઠંડુ જે વાતાવરણ છે એની અંદર આ વસ્તુ રાખવી પડે તો જ છે લાંબો સમય સુધી છે એ રાખી શકાય, બાકી રાખી શકાતા હોતા નથી. તો એવી વસ્તુઓ કઈ છે, બધી નાશવંત વસ્તુઓ છે વિદ્યાર્થી મિત્રો. હવે પછી જોશું અનાજનો પુરવઠો. અનાજના ભાવ વધે તો તેનો પુરવઠો વધારવો જોઈએ. જો વિદ્યાર્થી મિત્રો ખાસ જોજો કે અનાજના જો ભાવ વધે તો સામેનો પુરવઠો વધારવો જોઈએ. ઇઝ ઓલ રાઈટ, આપણને ખબર જ છે કે અનાજના ભાવ વધશે તો પુરવઠો સામે વધારવો જોઈએ, પરંતુ અમુક ખેડૂતો સીમિત આવકથી સંતોષ મેળવે છે. જો અમુક ખેડૂતો છે એ પોતે સંતોષવાળા છે કે પોતાની જે આવક જે એને મળી જાય છે સીમિત, એટલે પોતાના પૂરતી જરૂરિયાત પૂરતી આવક મળી જાય છે બરાબર, તો એ લાંબુ છે એ વિચારતા નથી, કે પોતાનો સંતોષ સીમિત આવકમાં પોતાનો સંતોષ છે એ પોતે મેળવી લે છે. અથવા અનાજનો અમુક ભાગ ઘર વપરાશ માટે રાખી મૂકે છે. જો વિદ્યાર્થી મિત્રો અમુક ભાગ છે એના પોતાના માટે ઘર વપરાશ માટે ખાસ છે પોતે રાખી મૂકતા હોય છે, તેથી કિંમત વધવા છતાં પુરવઠો ઘટે છે. જો કિંમત વધે તો એ સામે પુરવઠો શું થઈ જાય છે, સામે ઘટતો હોય છે, એ આપણને ખાસ કરીને જોવા મળે છે. આધુનિક સમયમાં આવા ખેડૂતોની સંખ્યા ખૂબ જ ઓછી છે. જો ખાસ કરીને આધુનિક એટલે અત્યારે વર્તમાન સમયની અંદર આપણે જોઈએ તો આવા ખેડૂતોની સંખ્યા જે ખૂબ જ ઓછી આપણને છે એ વર્તમાન સમયની અંદર પણ છે એ જોવા મળે છે. તેથી આ અપવાદ સાચો ગણાવી શકાય છે. જો ખાસ કરીને અપવાદ છે એ સાચો છે, કારણ કે વર્તમાન સમયની અંદર જો બહાર પુરવઠો છે એ બહાર છે જવો જોઈએ બરાબર, તો જ છે વસ્તુનું વેચાણ થાય. એની સામે આધુનિક સમયની અંદર પણ આવા ખેડૂતો છે એ સંખ્યા આપણને ખૂબ ઓછી જોવા મળે છે, કે પોતાનો સ્વ વપરાશ માટે છે એ પોતે રાખી દે છે. તો તેથી અપવાદ છે સાચો આપણે છે એ ગણી શકાય છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો શ્રમનો પુરવઠો, જે આપણો છેલ્લો પોઈન્ટ છે. કેટલીકવાર વેતન વધવા છતાં શ્રમિક વધારે કામ કરવા તૈયાર થતા નથી, કારણ કે તેની કામ કરવાની અમુક મર્યાદાઓ હોય છે. તેથી વેતન દર વધવા છતાં શ્રમનો પુરવઠો ઘટે છે. જો વિદ્યાર્થી મિત્રો ખાસ જોજો કે કેટલીકવાર વેતન વધવા છતાં શ્રમિક વધારે કામ કરવા તૈયાર થતા નથી. જો કેટલીકવાર વેતન જો વધવા છતાં પણ વેતન એને વધારે મળે છે બરાબર, શ્રમિક તો પણ છતાંય વધારે પોતે કામ કરતા નથી, જેને આપણે ઓવરટાઈમ કહીએ છીએ બરાબર છે, છતાંય પણ એ પોતે કામ કરવા તૈયાર થતા હોતા નથી, કારણ કે તેની કામ કરવાની અમુક મર્યાદા હોય છે. જો હરેક વ્યક્તિની પોતાની કલાક હોય છે, મર્યાદા હોય છે એની શરીરની પોતાની, આર્થિક રીતે બરાબર છે, તો કે પોતાની રીતના પોતે શારીરિક અને આર્થિક બંને છે બરાબર, આર્થિક રીતે પૈસા બાબતે તમને કામ આપે છે ઓવરટાઈમ કરવાનું, પરંતુ તમે છે એ શારીરિક રીતના છે એ તમે થાકી ગયા છો, આખો દિવસ કામ કરો બરાબર, તો તમારી કામ કરવાની જે એનર્જી છે, જે ક્ષમતા છે એ શું થઈ જાય છે, ત્યાં ઘટી જાય છે બરાબર. તો એના કારણે ખાસ જોઈ, કારણ કે તેની કામ કરવાની અમુક જે મર્યાદાઓ છે એ હોય છે. તેથી વેતન દર વધવા છતાં શ્રમનો પુરવઠો શું થઈ જાય છે, ત્યાં ઘટી જાય છે. હકીકતમાં જો સમગ્રલક્ષી અર્થશાસ્ત્રને ધ્યાનમાં રાખીએ તો તેની કોઈ ખાસ અસર થતી હોતી નથી. જો વિદ્યાર્થી મિત્રો ખાસ જોજો કે હકીકતની અંદર સમગ્રલક્ષી અર્થશાસ્ત્રની અંદર જો ધ્યાનમાં રાખીને આ બાબત આપણે જોઈ તો તેની કોઈ પણ પ્રકારની ખાસ અસર થતી હોતી નથી, કારણ કે આખે આખું અર્થતંત્ર આવી ગયું, એની અંદર આવી કોઈ અસર છે એને નડતરરૂપ હોતી નથી. આમ ઉપરોક્ત અપવાદો અપવાદરૂપે હોવા છતાં તે અપવાદો ગણી શકાતા હોતા નથી. અપવાદ આપેલા પણ છતાંય એને અપવાદ છે ગણી શકાતા હોતા નથી. તો વિદ્યાર્થી મિત્રો થેન્ક યુ. આ બધા પ્રશ્નો છે વિદ્યાર્થી મિત્રો ફેરબુકની અંદર ફરજિયાત લખી લેજો બરાબર વિદ્યાર્થી મિત્રો. તો જય હિન્દ, જય ભારત, જય શ્રી કૃષ્ણ.